તો ગુજરાતમાં મચ્છર નાબૂદી માટે ડ્રોનનો ઉપયોગ હવે થશે. મહેસાણા જિલ્લામાં મચ્છર નાબૂદી માટે ડ્રોનનો ઉપયોગ થશે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પાયલોટ પ્રોજેક્ટની શરૂઆત કરી છે. તો દેશમાં સંભવિત પ્રથમ વખત સેન્સર આધારિત ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. ડ્રોનથી ઓર્ગેનિક લાર્વિસાઇડ દવાનો છંટકાવ થશે. હાઈરાઇઝ્ડ બિલ્ડિંગ, ખાબોચિયા, તળાવમાં દવાનો છંટકાવ થશે. તો ડ્રોન ટેકનોલોજીની મદદથી મચ્છર પર નિયંત્રણ મેળવવા પ્રયાસ હાથ ધરવામાં આવશે. હવે તો આ ટેકનોલોજીના યુગમાં ડ્રોન દ્વારા વિસ્તારો પણ સ્પોટ કરી અને ડ્રોન દ્વારા જ એક પણ ખૂણો બાકી ના રહી જાય, ગમે તેટલો મોટો ગંદકીવાળો વિસ્તાર હોય તો ત્યાં આગળ એ દવાઓ છાંટી શકાય એ પ્રકારનો નવતર અભિગમ પણ એમને હાથ ધર્યો છે. આરોગ્ય વિભાગ, પંચાયત આ તમામે મળી અને અહીંયા ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને મેલેરિયા જેવો કેસો ના વધે વરસાદી સિઝનમાં એની ચિંતા કરવા વાળો આજે એમને એક નવતર અભિગમ હાથ ધર્યો છે.